ફર્સ્ટ ઓફ ઓલ ઓબ્જેક્ટિવ એક્ઝામ માં આવે છે સેશન 1 તો ફર્સ્ટ આપણે શું કરવાનું છે યસ આપણે પેપર સ્ટાઇલ સમજી લઈએ રાઈટ તો ફર્સ્ટ ઓફ ઓલ તમને ઓબ્જેક્ટિવ એક્ઝામ મીન્સ ઓનલાઈન એક્ઝામ રાઈટ જે તમે મોબાઈલ માં આપો છો રાઈટ તો એમાં તમને શું પૂછાશે તો જેમાં ક્વેશ્ચન નંબર 1 હશે એમસીક્યુઝ જે આપણે આજે રિવિઝન કરવાનું છે સાચો વિકલ્પ શોધીને લખો રાઈટ જે તમને 10 માર્ક ના પૂછાશે ઓબ્જેક્ટિવ એક્ઝામ માં ક્વેશ્ચન નંબર 1 હશે સાચો વિકલ્પ શોધીને લખો છે 10 માર્ક ના હશે એટલે કે 10 એમસીક્યુઝ પૂછાશે ઓકે પછી આવશે ક્વેશ્ચન નંબર 2 તો ક્વેશ્ચન નંબર 2 છે ખરા ખોટા જણાવો રાઈટ ખરા ખોટા જણાવો જેમાં આવશે 10 ખરા ખોટા એ પણ 10 માર્ક ના હશે રાઈટ પછી આવશે ક્વેશ્ચન નંબર 3 જેમાં બે ઓપ્શન હશે અ અને બ એટલે કે ક્વેશ્ચન નંબર 3 અ અને 3 બ જેમાં હશે ખાલી જગ્યા બંનેમાં ખાલી જગ્યા હશે રાઈટ જે તમને ખ્યાલ છે આપણે લાસ્ટ એક્ઝામ માં પણ જે રીતે ખાલી જગ્યા કમ્પ્લીટ કરેલી છે એ જ રીતે આમાં પણ ખાલી જગ્યા પૂછાશે અને ક્વેશ્ચન નંબર 3 અ માં પણ ખાલી જગ્યા અને 3 બ માં પણ ખાલી જગ્યા અને બંનેમાં 4 ખાલી જગ્યા હશે એટલે ટોટલ 8 માર્ક ઓકે પછી આવે છે ક્વેશ્ચન નંબર 4 ક્વેશ્ચન નંબર 4 માં પણ એ જ રીતે અ અને બ બંને પાર્ટ હશે એમાં પણ બંનેમાં જોડકા હશે ક્વેશ્ચન નંબર 4 અ માં પણ જોડકા અને 4 બ માં પણ જોડકા બંનેમાં 3 માર્ક એટલે ટોટલ 6 માર્ક ના જોડકા પૂછાશે રાઈટ પછી આવે છે ક્વેશ્ચન નંબર 5 ક્વેશ્ચન નંબર 5 છે નીચેના પ્રશ્નોના જવાબ એક શબ્દમાં આપો નીચેના પ્રશ્નોના જવાબ એક શબ્દમાં આપો જે હશે 4 માર્ક રાઈટ એટલે કે એક પ્રશ્નનો 1 માર્ક અને લાસ્ટ ક્વેશ્ચન નંબર 6 હશે નીચેના પ્રશ્નોના જવાબ એક વાક્યમાં આપો જેમાં તમને 4 માર્કના પ્રશ્ન પૂછાશે અને 4 જ પ્રશ્ન હશે એટલે બધાનો 1-1 માર્ક રાઈટ આ રીતે તમને ઓબ્જેક્ટિવ એક્ઝામ માં ટોટલ ક્વેશ્ચન નંબર 1 2 3 4 5 6 એવી રીતે 6 ક્વેશ્ચન પૂછાશે જેમાં આપણે ક્વેશ્ચન નંબર 1 2 અને 3 આજે એટલે કે સેશન 1 માં કમ્પ્લીટ કરવાના છે અને ક્વેશ્ચન નંબર 4 5 6 એ આપણે સેશન 2 માં કમ્પ્લીટ કરવાના છે રાઈટ હવે સિલેબસ તો સિલેબસ તમને ઓલરેડી આપી દેવામાં આવ્યો છે જેટલા પણ આપણે ચેપ્ટર પૂછવાના છે અને પ્લસ કે જનરલ ટોપિક બધા જે ચાલી ગયા છે એ બધાનું પણ તમારે એકવાર રિવિઝન કરવાનું છે રાઈટ તો આપણે ઓબ્જેક્ટિવ એક્ઝામ માં મોસ્ટ પ્રોબેબલી જે બધા જનરલ ટોપિક ચાલી ગયા છે એમાંથી આપણે રિવિઝન કરવાનું છે હવે જે રિવિઝન કરીએ છીએ એવું નથી કે એક ક્વેશ્ચન તમને ઓબ્જેક્ટિવ એક્ઝામ માં પૂછાઈ શકે એ ટાઈમ એમાંથી તમને સબ્જેક્ટિવ એક્ઝામ માં પણ પૂછાઈ શકે છે અને અહીં જે આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ છીએ એ સિવાયના ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે એટલે તમને જે સિલેબસ આપવામાં આવ્યો છે એ આખો સિલેબસ તમારે કમ્પ્લીટ રીડ કરવાનો છે રાઈટ અને હોમવર્કમાં તમને જે પીડીએફ મળે છે ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે આપણી જે પેપર સ્ટાઇલ છે રાઈટ એ પ્રમાણે જ આપણે રિવિઝન કરીએ છીએ અને એ જ રિવિઝન પ્રમાણે તમને વર્કશીટ મળશે એટલે કે સબ્જેક્ટિવ એક્ઝામના એક પેપર મળશે વર્કશીટ પેપર અને ઓબ્જેક્ટિવ એક્ઝામનું પણ વર્કશીટ પેપર મળશે એટલે કે તમે જે ફોર્મેટમાં એક્ઝામ આપો છો એ જ પેપર સ્ટાઇલ પ્રમાણે તમને રિવિઝનની વર્કશીટ મળશે ઓકે જેમાં આન્સર તમારે જાતે લખવાના છે તમને આન્સર સાઈડ પર પરંતુ ક્વેશ્ચન તમારે લખી અને આન્સર જાતે કરવાના છે ઓકે જેથી તમારે રિવિઝન પણ થઈ જાય અને પછી ચેક પણ કરવાનું કે તમારા બધા આન્સર રાઈટ છે કે રોંગ તો હવે આજે આપણે એસએટુ એક્ઝામ રિવિઝન જેમાં ઓબ્જેક્ટિવ એક્ઝામના સેશન 1 માં આપણે ક્વેશ્ચન નંબર 1 2 3 હવે સ્ટાર્ટ કરીએ તો ફર્સ્ટ ક્વેશ્ચન નંબર 1 જોઈએ સાચો વિકલ્પ શોધીને લખો જે કેટલા માર્કના હશે 10 માર્કના એટલે કે તમને 10 એમસીક્યુ પૂછાશે જેના અમુક એક્ઝામ્પલ આજે આપણે અહીં જોવાના છે રાઈટ તો ફર્સ્ટ જોઈએ પ્રદૂષણ એટલે શું પ્રદૂષણ એટલે શું તો હવે આપણે જોવાનું છે તમને લોકોને ખ્યાલ છે કે આપણે પ્રદૂષણના પ્રકાર અને પ્રદૂષણ વિશે ડિટેલ્સમાં માહિતી મેળવી લીધી છે ઘણા ટાઈમ પહેલા રાઈટ એટલે જનરલ ટોપિક બધા જ છે તમે પહેલા આપણે સમજી ગયા છીએ તમે આપણી YouTube ચેનલમાંથી પણ રિપીટ જોઈ શકો છો રાઈટ તો એમાં આપણને 3 ઓપ્શન આપેલા છે અ ગંદકી બ સ્વચ્છ અને ક હવા તો હવે પ્રદૂષણ એટલે શું જે તમને બધાને ખ્યાલ છે રાઈટ શું આન્સર આવશે ચલો આન્સર આજ બધા જે આપણે રિવિઝનના ક્વેશ્ચન કરીએ છીએ એના આન્સર તમારે થિંક કરવાના છે
Yes, I hope બધાને ખ્યાલ હશે પ્રદૂષણ એટલે ગંદકી એટલે આન્સર આવે છે ઓ ઓપ્શન તો અહીં આપણે સર્કલ કરીએ ઓકે તો હવે નેક્સ્ટ જોઈએ પ્રદૂષણના મુખ્ય કેટલા પ્રકારો છે પ્રદૂષણના મુખ્ય કેટલા પ્રકારો છે ઓપ્શન છે 5 3 કે 10 બધાને ખ્યાલ છે પ્રદૂષણના મુખ્ય ત્રણ પ્રકાર છે રાઈટ તમારે આન્સર ઠીક કરવાના છે ઓકે તો અહીં ઓપ્શનમાં ક્યાં ત્રણ આપેલા છે યસ બમાં તો અહીં બ ઉપર આપણે સર્કલ કરીએ ઓકે હવે કયા ત્રણ પ્રકાર છે ચલો બધાને ખ્યાલ છે બોલવાના છે ના પ્રદૂષણના કેટલા મુખ્ય ત્રણ પ્રકાર છે કયા કયા યસ પાણીનું પ્રદૂષણ હવાનું પ્રદૂષણ અને જમીનનું પ્રદૂષણ આમ તો પ્રદૂષણના ઘણા બધા પ્રકાર છે પણ આ ત્રણ પ્રકાર છે મુખ્ય છે નેક્સ્ટ જોઈએ નીચેનામાંથી કોણ હવાને શુદ્ધ કરે છે તો હવાને કોણ શુદ્ધ કરે છે યસ બધાને ખ્યાલ છે હવાને કોણ શુદ્ધ કરે છે વૃક્ષ તો અહીં આપણે ઓપ્શનમાં જોઈએ અ પાણી બ જમીન ક વૃક્ષ યસ આન્સર આવે છે ક એટલે જ આપણે વૃક્ષો વધારે ને વધારે પ્રમાણમાં ઉગાડવા જોઈએ રાઈટ તો હવે આપણે નેક્સ્ટ જોઈએ હવા પ્રદૂષણથી શું થાય છે તો હવા પ્રદૂષણથી શું થાય છે ઓપ્શન જોઈએ અ નુકસાન બ ફાયદો ક એક પણ નહીં તો હવા પ્રદૂષણથી શું થાય છે ફાયદો થાય છે નો નુકસાન થાય છે શું થાય છે નુકસાન તો અહીંયા આપણે અમાં નુકસાન એવો ઓપ્શન આપેલો છે તો અ ઉપર સર્કલ કરવાનો તો હવે આપણે લાસ્ટ જોઈએ ભારત ક્યા દેશ તરીકે ઓળખાય છે હવે ભારત ક્યા દેશ તરીકે ઓળખાય છે ઓપ્શન જોઈએ અ નુકસાન બ બિન સાંપ્રદાયિક અને ક એક પણ નહીં તો ભારત ક્યા દેશ તરીકે ઓળખાય છે યસ બધાને ખ્યાલ છે બિન સાંપ્રદાયિક એટલે કે આન્સર આવે છે બ તો અહીંયા આપણે બ ઉપર સર્કલ કરીએ ઓકે તો આ રીતે તમારી ઓબ્જેક્ટિવ એક્ઝામમાં ક્વેશ્ચન નંબર 1 હશે નીચેના વિકલ્પો શોધીને લખો સાચો વિકલ્પ રાઈટ તો તમારે જે ઓપ્શન સાચો હોય તેના ઉપર તમારે ટિક કરવાનું રહેશે અને તમને રિવિઝનની જે વર્કશીટ મળે છે એમાં પણ તમારે બધા એમસીક્યુઝ છે રીડ કરવાના છે અને એ સિવાય આપણે ચેપ્ટરમાં પણ જે એમસીક્યુઝ આપેલા હોય એ રીડ કરવાના છે ઓકે તો આ રીતે આપણે અહીં ક્વેશ્ચન નંબર 1 કમ્પ્લીટ કરીએ છીએ તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર 2 ક્વેશ્ચન નંબર 2 છે નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો રાઈટ એટલે આપણને અહીં અમુક સેન્ટેન્સ આપેલા હશે જે વાક્ય આપણે રીડ કરવાના છે અને જોવાનું છે કે એ વાક્ય સાચું છે કે ખોટું જો એ વાક્ય ખરું હોય તો જે ખરું નો ઓપ્શન આપેલો હોય ત્યાં આપણે ટિક કરવાનું અને જો એ વાક્ય ખોટું હોય તો જે ખોટું નો ઓપ્શન આપેલો હોય ત્યાં આપણે ટિક કરવાનું છે જેમ આપણે લાસ્ટ એક્ઝામમાં પણ કમ્પ્લીટ કરેલ છે આ ટાઈપનો ક્વેશ્ચન રાઈટ તો હવે આપણે સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ છે ગુલાબ સ્પ્રે બનાવવામાં ઉપયોગી છે ઓકે તો બધાએ ટિક કરવાનું છે કે ગુલાબનો ફૂલ છે એ સ્પ્રે બનાવવામાં ઉપયોગી છે કે નહીં યસ આપણે જનરલ ટોપિકમાં શીખી ગયા છે ફ્લાવર્સ એટલે કે ફૂલો છે આપણે બે સેશન કમ્પ્લીટ કરેલા છે તો એમાં આપણે ફૂલોની ઉપયોગીતા વિશે પણ ટોપિક સમજી ગયા છીએ રાઈટ તો આઈ હોપ કે બધાને યાદ હશે કે ફૂલો છે એટલે કે ગુલાબનું ફૂલ છે એ સ્પ્રે બનાવવામાં ઉપયોગી છે કે નહીં તો આ વાક્ય ખરું છે કે ખોટું યસ આ વાક્ય ખરું છે કેમ કે ગુલાબનું ફૂલ છે એ સ્પ્રે બનાવવામાં ઉપયોગી છે રાઈટ તો અહીં આપણે ખરું કેમ આવેલું છે અ ઓપ્શનમાં તો અહીં આપણે અ ઉપર સર્કલ કરવાનું એક્ઝામ આપો છો ત્યારે તમારે સિલેક્ટ કરવાનો ખરું ઓપ્શન રાઈટ અને જ્યારે તમે હોમવર્કની પીડીએફ જે મળે છે તમારી સીડબલ્યુ બુકમાં નોટ ડાઉન કરો છો ત્યારે તમારે આ જ રીતે સૂચના લખી ખરા ખોટા લખવાના છે અને સર્કલ કરવાના છે રાઈટ તો હવે આપણે નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ છે નદી કિનારે નહાવું એ પાણીનું પ્રદૂષણ છે યસ આપણે પ્રદૂષણ ટોપિક પણ ડિટેલ્સમાં સમજી ગયા છીએ રાઈટ તો નદી કિનારે નહાવું એ પાણીનું પ્રદૂષણ છે તો આ વાક્ય ખરું છે કે ખોટું ચલો આન્સર તમારે ઠીક કરવાનો છે આઈ હોપ બધાને ખ્યાલ હશે કે આ વાક્ય ખરું છે કેમ કે નદી કિનારે નહાય તો આપ
આપણો જે બોડીનો જે આપણે મેલ બાર કાઢીએ છીએ ને નાઈટથી આપણે શેના માટે કે આપણા બોડીને ક્લીન કરવા માટે. તો એ ક્લીન કરીએ છીએ અને ગંદુ પાણી છે બધું ક્યાં જાય છે કે નદીમાં, એટલે એ પાણીનું શું થાય છે પ્રદૂષણ થાય છે. જે નદીનું પાણી છે એ પણ ગંદુ થાય છે, રાઈટ. એટલા માટે આ વાક્ય ખરું છે કે નદી કિનારે ન હોવું એ પાણીનું પ્રદૂષણ છે. તો અહીંયા આપણે ખરું ઉપર સર્કલ કરીએ. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે ટેબલ એ સજીવ વસ્તુ છે. ટેબલ એ સજીવ વસ્તુ છે. આ ટોપિક પણ આપણે સમજી ગયા છીએ, સજીવ નિર્જીવનો, રાઈટ. ચલો આન્સર થિંક કરવાનો છે કે આ વાક્ય ખરું છે કે ખોટું. બધાને ખ્યાલ છે આ વાક્ય ખોટું છે, કેમ કે ટેબલ એ સજીવ વસ્તુ નથી. ટેબલ એ નિર્જીવ વસ્તુ છે, કેમ કે ટેબલને હવા પાણી કે ખોરાકની જરૂર પડતી નથી. ટેબલ છે એ શ્વાસોચ્છવાસની ક્રિયા પણ નથી કરતું. ટેબલ છે હલનચલન પણ નથી કરી શકતું. આપણે છે ને ટેબલ છે જે જગ્યા પર રાખી એ ત્યાં જ રહે છે, રાઈટ. એ પોતે હલનચલન નથી કરી શકતું, એટલા માટે આ વાક્ય ખોટું છે. તો અહીં બમાં આપણને ખોટોનો ઓપ્શન આપેલો છે, તો ત્યાં આપણે સર્કલ કરીએ. તો હવે આપણે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે રોડ પર કચરો કરવો એ પાણીનું પ્રદૂષણ છે. રોડ પર કચરો કરવો એ પાણીનું પ્રદૂષણ છે. તો આ વાક્ય સાચું છે કે ખોટું? યસ, બધાને ખ્યાલ છે આ વાક્ય ખોટું છે, કેમ કે રોડ પર કચરો કરવો એ કયું પ્રદૂષણ છે? ચલો આન્સર તમારે થિંક કરવાનો છે. રોડ પર કચરો કરવો એ કયું પ્રદૂષણ છે? યસ, જમીનનું પ્રદૂષણ છે, રાઈટ. રોડ પર કચરો કરવો એ જમીનનું પ્રદૂષણ છે. અહીંયા આપણે આપેલું છે કે રોડ પર કચરો કરવો એ પાણીનું પ્રદૂષણ છે. તો આ વાક્ય ખોટું, કેમ કે પાણીનું પ્રદૂષણ નથી એ જમીનનું પ્રદૂષણ છે. તો આ વાક્ય ખોટું છે, એટલા માટે અહીંયા આપણે બમાં ખોટોનો ઓપ્શન આપેલો છે, ત્યાં આપણે સર્કલ કરીએ. ઓકે, તો આ રીતે તમારી ઓબ્જેક્ટિવ એક્ઝામમાં તમને ક્વેશ્ચન નંબર 2 માં નીચેના વાક્યો ખરા છે કે ખોટા જણાવો એ પ્રશ્ન પૂછાશે અને છે 8 માર્કનો હશે, એટલે કે તમને 8 માર્ક્સમાં આવી રીતે ખરા ખોટા પૂછાશે, રાઈટ. તો તમને જે સિલેબસ આપવામાં આવ્યું છે એમાં બધા ચેપ્ટર્સમાંથી તમારે ખરા ખોટા રીડ કરવાના છે. ઓકે, તો આઈ હોપ કે તમને ક્વેશ્ચન નંબર 2 માં સમજાઈ ગયો હશે. તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન એટલે કે ક્વેશ્ચન નંબર 3 જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3 છે ખાલી જગ્યા ભરો, રાઈટ. તો તમને બધાને ખ્યાલ છે કે આપણે ખાલી જગ્યા ઓનલાઈન એક્ઝામમાં કઈ રીતે પૂછાય છે, રાઈટ. તો એકવાર રિપીટ કરી લઈએ કે ઉપર તમને ઓપ્શન આપેલું હોય છે, રાઈટ. એમાં તમને એ બી સી ડી એવી રીતે ચાર ઓપ્શન આપેલા હોય છે અને ચારે ઓપ્શન હોય છે એ શું હોય છે? ચારે ખાલી જગ્યાના જવાબ હોય છે, રાઈટ. તો આપણે વન બાય વન ખાલી જગ્યાને રીપીટ કરી અને એનો આન્સર ઉપરના બોક્સમાંથી ફાઇન્ડ આઉટ કરવાનો અને જે ઓપ્શનમાં આન્સર આપેલો હોય એ આન્સર આપેલી ખાલી જગ્યાની નીચેના ચાર ઓપ્શનમાંથી જે સાચો જવાબ હોય તેના ઉપર આપણે સર્કલ કરીએ છીએ, રાઈટ. તો તમને લોકોને ખ્યાલ છે કે આપણે લાસ્ટ એક્ઝામમાં પણ આ રીતે જ ખાલી જગ્યાનો ક્વેશ્ચન પૂછાયેલો છે અને તમે સીધી બુકમાં પણ નોટ ડાઉન કરેલો છે, રાઈટ. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ છે પશુઓ આપણને ખાલી જગ્યા આપે છે. પશુઓ આપણને ખાલી જગ્યા આપે છે, તો આપણે તેના ઓપ્શનમાં જોવાનું છે કે ક્યાં આન્સર આપેલો છે. એ સૂર્યમુખી, તો એ આન્સર નહીં આવે. બી નિર્જીવ, એ પણ આન્સર નહીં આવે. સી દૂધ, યસ. તો આપણને ખ્યાલ છે પશુ આપણને દૂધ આપે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સીની નીચે અંડરલાઇન કરી અને જોઈએ કે પહેલી ખાલી જગ્યાની નીચે જે સી ઓપ્શન આપેલો છે ત્યાં સર્વે કરીએ, કેમ કે અહીં દૂધ આન્સર આવે છે અને એ છે સી ઓપ્શન. એટલે આપણે પહેલી ખાલી જગ્યાની નીચે જ્યાં સી ઓપ્શન આપેલો છે ત્યાં સર્વર કરવાનું આ ક્વેશ્ચનમાં. અને જોડકા જોડો એ ક્વેશ્ચન બંનેમાં ખાસ તમારે લોકોએ ધ્યાન રાખવાનું છે કે આન્સર છે આડાવડા સિલેક્ટ ન થાય, રાઈટ. તો હવે આપણે નેક્સ્ટ જોઈએ. બોટલ એ ખાલી જગ્યા વસ્તુ છે. બોટલ એ ખાલી જગ્યા વસ્તુ છે. તો હવે ઓપ્શન જોઈએ. એ સૂર્યમુખી, તો એ આન્સર નહીં આવે. બી નિર્જીવ, યસ, બોટલ એ નિર્જીવ વસ્તુ છે, કેમ કે તેને હલનચલનની પાણીની હવાની ખોરાકની જરૂર પડતી નથી. તો હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે નિર્જીવની જનરલ લાઈન કરીએ એટલે કે એ બી ઓપ્શન છે.
तो હવે આપણે બીજી ખાલી જગ્યાની નીચે જે બી ઓપ્શન આપેલો છે તેના ઉપર સર્કલ કરવાનું છે ઓકે બોટલ એ નેચર વસ્તુ છે તો હવે આપણે નેક્સ્ટ જોઈએ ખાલી જગ્યા ફૂલ ચમકતું પીળા રંગનું હોય છે તો કેવું ફૂલ ચમકતું પીળા રંગનું હોય છે યસ તમને લોકોને ખ્યાલ હશે રાઈટ અને તમે જોઈ લો પણ હશે તો ઓપ્શન જોઈએ એ સૂર્યમુખી યસ તો આન્સર આવે છે એ સૂર્યમુખી સૂર્યમુખી ફૂલ છે એ ચમકતું પીળા રંગનું હોય છે અને તેનું મોં હંમેશા સૂર્યની સામે આવે એ રીતે રાખવામાં આવે છે તો પહેલા આપણે સૂર્યમુખીની નીચે અંડરલાઈન કરી અને જોઈએ એ ઓપ્શનમાં આન્સર છે સૂર્યમુખી તો હવે આપણે ત્રીજી ખાલી જગ્યાની નીચે છે એ ઓપ્શન આપેલો છે ત્યાં સર્કલ કરવાનું તો અહીં આપણે સર્કલ કરીએ ઓકે તો હવે આપણે લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ લાસ્ટ છે ખાલી જગ્યાને આપણા રાષ્ટ્રપિતા તરીકે ઓળખાય છે યસ તો તમે બધાને ખ્યાલ છે આપણે કોને રાષ્ટ્રપિતા તરીકે ઓળખીએ છીએ યસ કયો ઓપ્શન બાકી છે ટી ગાંધીજી એટલે કે મહાત્મા ગાંધીજી તો આન્સર આવે છે ડી ઓપ્શન તો અહીં આપણે પહેલા અંડરલાઈન કરીએ અને ચોથી ખાલી જગ્યાની નીચે જે ડી ઓપ્શન આપેલો છે ત્યાં સર્કલ કરીએ કેમ કે મહાત્મા ગાંધીજીને આપણા રાષ્ટ્રપિતા તરીકે ઓળખાય છે રાઈટ તો આ રીતે તમારી ઓબ્જેક્ટિવ એક્ઝામમાં તમને ક્વેશ્ચન નંબર 3 માં ખાલી જગ્યા ભરો એમાં આ ટાઈપ્સની તમને ખાલી જગ્યા પૂછાશે એટલે કે તમને આ રીતના ઓપ્શન આપેલા હશે અને નીચે ચાર ખાલી જગ્યાઓ આપેલી હશે રાઈટ તો આઈ હોપ કે તમને આ ક્વેશ્ચન પણ સમજાઈ ગયો હશે આમાંથી તમને આ જ ખાલી જગ્યા પૂછાશે નહીં પરંતુ રિવિઝનના બેઝ રૂપે આપણે કોઈ પણ ખાલી જગ્યા અહીં એક્ઝામ્પલ તરીકે લીધેલી છે અને તમને જે પીડીએફ મળે છે વર્કશીટ રાઈટ તમારી સીડબલ્યુ બુકમાં તમારે વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરવાના છે અને રીડિંગ પણ કરવાનું છે રાઈટ તો આઈ હોપ કે તમને લોકોને ક્વેશ્ચન નંબર આજના 1, 2, 3 સમજાઈ ગયા હશે તો આજે આપણે એસેટ એક્ઝામ રિવિઝનમાં ઓબ્જેક્ટિવ એક્ઝામના રિવિઝનમાં સેશન 1માં ક્વેશ્ચન નંબર 1, 2 અને 3 કમ્પ્લીટ કરેલ છે રાઈટ ક્વેશ્ચન નંબર 1 છે સાચો વિકલ્પ શોધીને લખો છે પણ આપણે રિવિઝન કમ્પ્લીટ કરેલ છે ક્વેશ્ચન નંબર 2 શું હતો નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો એ પણ આપણે કમ્પ્લીટ કરેલ છે અને લાસ્ટ ક્વેશ્ચન નંબર 3 ખાલી જગ્યા પૂરો એ ત્રણેય ક્વેશ્ચન આજે આપણે કમ્પ્લીટ કરેલ છે અને તમને હોમવર્કમાં જે પીડીએફ મળે છે એને પણ વ્યવસ્થિત તમારે રીડિંગ કરવાનું છે અને તમારી જે બુકમાં આપણે ચેપ્ટરના એમસીક્યુ ખાલી જગ્યા ખરા ખોટા જો કંઈ જે પણ કંઈ લખેલ છે એને વ્યવસ્થિત રીતે બધા જ ચેપ્ટરનું રીડ કરવાનું છે જે તમને સિલેબસમાં આપેલા છે ઓકે તો આઈ હોપ કે તમે લોકો રીડિંગ પણ સ્ટાર્ટ કરી જ દીધું હશે તો હવે આજે આપણે એસેટ એક્ઝામ રિવિઝનમાં જેમાં ઓબ્જેક્ટિવ એક્ઝામના રિવિઝનના સેશન 1 ને અહીં કમ્પ્લીટ કરીએ છીએ અને નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે શું કરવાનું રહેશે યસ ઓબ્જેક્ટિવ એક્ઝામના સેશન 2 માં આપણે ક્વેશ્ચન નંબર 4 ક્વેશ્ચન નંબર 5 અને ક્વેશ્ચન નંબર 6 ને કમ્પ્લીટ કરવાના છે ક્વેશ્ચન નંબર 4 શું હશે જોડકા જોડો ક્વેશ્ચન નંબર 5 નીચેના પ્રશ્નોના જવાબ એક શબ્દમાં આપો અને ક્વેશ્ચન નંબર 6 નીચેના પ્રશ્નોના જવાબ એક વાક્યમાં આપો આ ત્રણેય ક્વેશ્ચન છે એને આપણે સેશન 2 માં કમ્પ્લીટ કરવાના રહેશે ઓકે તો હવે આજે આપણે ઓબ્જેક્ટિવ એક્ઝામના સેશન 1 ના રિવિઝન અહીં કમ્પ્લીટ કરીએ છીએ ઓકે ઓલ ધ બેસ્ટ બાય